सदानन्दाम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને એથી જય સ્વામિનારાયણ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રી ગણશ્યામૃત ગણશ્યામ સાગર ગ્રંથની અંદર રામ સરનજીને કથા સંભળાવે છે મહારાજના બાળ ચરિત્રો સંભળાવે છે ગઈકાલે ખૂબ સુંદર જાંબુડાની લીલાની વાત આવી આજે તરંગ અઠાવન ની અંદર આગળ ભૂમાનંદ સ્વામી લખે છે છુપયાનો મહી લહે નહીં કોઈ અંત રાત દિન લીલાઓ કરે જ્યાં બહુ નામી બલવંતના દિન પડીતાન મેઘ જાની નીકળવા કર્યો વિચાર પ્રમાન છપ્પા મહિમા એનો અંત અહીં ભૂમાનંદ સ્વામી કે કોઈ પામી શકતું નથી કારણ કે જે સર્વ અવતારના અવતારી છે સર્વોપરી છે છે એવા ભગવાન શ્રીહરિએ સ્વયં આ પૃથ્વી ઉપર જ્યારે પ્રગટ થવાનું નિર્ધાર કર્યો ત્યારે છપ્પયાપુરને પસંદ કર્યું અક્ષરધામમાંથી સીધા મહારાજ છપયામાં પ્રગટ થયા અને છપ્પયાને વિશે મહારાજે પોતાની બાળ લીલાઓ કરી આ પૃથ્વીનો છપ્પયાનો જે ભાગ છે જે ટુકડો છે એટલો ભાગ્યશાળી છે કે જે ટુકડાને સૌથી પહેલાં સૌભાગ્ય પ્રાપ્ત થયું પૃથ્વીના એ પટને એટલું સૌભાગ્ય પ્રથમ વખત પ્રાપ્ત થયું કે ત્યાં પુરુષોત્તમ નારાયણના પગલાં પુરુષોત્તમ નારાયણની લીલાઓ જે ભૂમિ ઉપર પ્રથમ વખત થઈ એવા છપ્પયાનો મહિમા તો બહુ છે એક વખત મેઘ ન વરસ્યો વરસાદ ન પડ્યો બહુ તાન પડી ત્યારે મેઘની ઉજાની કરવા માટેનો વિચાર કર્યો છે ધર્મ ભક્તિ ને રામ પ્રતાપ હરિ કૃષ્ણ વસ રામયાપ मोती त्रवाडी सुरजाबाई वीरजा त्रवाळी लक्ष्मी त्याई ए आदि कबीजा गना जन संबंधी साथे निर्मल मन ब्राह्मण क्षत्री वैश्य ने व्यापारी कुटुंबी सहित निर्विकारी सर्वे निकड्या पुरथी बार उजानी जवा मन विचार मीन सागर कांठे पावन त्या चूड हा नामे रुडुवन धर्मदेव भक्तिमाता राम प्रताप वसराम मामा महाराज पोते मोती त्रवाड़ी सूरजाबाई विरजा त्रवाड़ी लक्ष्मीबाई આ બધા તેમજ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એ બધાય કુટુંબે સહિત છપ્પયા થી બાર મેઘની ઉજાણી કરવા માટે નીકળ્યા મીન સાગરના કાંઠે જ્યાં ચૂડહા નામે સુંદર મજાનું વન છે ત્યાં આવ્યા છે તેમાં જઈ કર્યો છે પડાવ નર નારીનો ત્યાં ગનો ભાવ ગામ સુરવાડ ના જન આવ્યા ધર્મ દેવ્યા કૃષ્ણ દત્ત ઠાકોર પ્રસાદ આવ્યા સર્વે પ્રમાદ બાજુમાં સુરવાડ ગામ છે ત્યાંના લોકો પણ બધાઈને ખબર પડી કે આવી રીતે ધર્મદેવ ભક્તિ માતા આખા છપ્પયા વાસીઓએ મેઘની ઉજાણી માટેનો આવો કાર્યક્રમ ગોઠવેલો છે એટલે આજુબાજુના ગામની અંદરથી પણ બધા આવ્યા કૃષ્ણ ઠાકોર પ્રસાદ કર્યો મુકાન તે મને ત્યાંય છુપયા પુરવાસી છે જ્યાંય મેઘ ઉજાની માટે તે મળ્યા ચૂડાવનમાં આવી ભળ્યા આ બધા છપ્પયાપુરના વાસી જ્યાં ઉતરેલા છે ત્યાં આવ્યા મેઘ ઉજાની માટે આ બધા પણ ભળ્યા કારણ કે વરસાદ એ જ પહેલા તો દરેકનું જીવન હતું ખેતી કરવી હોય તો કૂવા કૂવામાં આવી મોટરો આજના જેવી નહોતી કે પાણી વાળે પણ જાજો આધાર વરસાદ ઉપર રહેતો એટલે વરસાદ માટે દરેકને ભૂખ રહેતી બધાય ભેગા થયા છે મેં ગુજાની માટે કૃષ્ણ દત્ત પાંડે આદિ નામ મળ્યા ધર્મને ને ભેટ્યા તમામ કર્યો આદર બહુ સત્કાર બેઠા ધર્મ પાસે તેની વાર હરિપ્રસાદ તે હઠાર કરે શાસ્ત્ર જે ઇતિહાસ તેની વાત કરે છે હોલાસ બીજી બાયુ કરે છે રસોઈ અતિ આનંદ થી પ્રીત પોઈ જ્યારે રસોઈ થઈ તૈયાર કર્યા નૈવેદ સુંદર સાર મેઘરાજાને મન સંભાળી બેઠા જમવા ત્યાં નર નારી જમીને ચડું કર્યા છે ત્યાંય પાન બીડા લીધા મોખમાય ધર્મદેવ ત્યાં આગળ શાસ્ત્ર ની વાતો કરે છે મહાભારત આદિક જે ઇતિહાસ ગ્રંથો એની વાતો કરે છે ભગવાનના ભક્તો જ્યારે ભેગા થાય ત્યારે શાસ્ત્રોની કથા વાર્તા મહારાજના ચરિત્રો શાસ્ત્રોના સિદ્ધાંતો વચનામૃતની વાતો નિષ્કુળન કાવ્યની વાતો આવી વાતો થાય અને જગતના જીવ ભેગા થાય ત્યારે જગતની વાતો થાય આપણે ભગવાનના ભક્તો છીએ કે હજુ પણ કેટલા જગતના છીએ એની ટકાવારી સ્વયં આપણે આપણા જીવન દર્શનથી કાઢવી જોઈએ પોતે પોતાના જીવનના દર્શન કરવા જોઈએ મને શું ગમે છે મારી કેવી રુચિ છે મને આખા દિવસ દરમિયાન ભગવાનમાં રહેવું વધારે ગમે છે કે જગતનું કરવું વધારે ગમે છે હું જ્યારે નવરો થાઉં ત્યારે મને ભગવાનમાં જોડાવું ગમે છે હું ગમે એટલી પ્રવૃત્તિ કે કાર્યમાં હોઉં પણ એ કાર્યને પરવારી અને મને મહારાજની મૂર્તિરૂપી માળાને ખીલાએ આવવું ગમે છે ભગવાનની કથા વાર્તા કીર્તનમાંથી જેમ મહારાજે મધ્યના ઓગણપચાસમાં કીધું અમને કોઈ કાળે તૃપ્તિ થતી નથી એવું થાય છે કે કાંઈ જગતનું પણ ગમે છે એ સ્વયં મુમુક્ષુએ પોતે પોતાના જીવન દર્શન કરી અને જ્યાં ઘટે ત્યાં સુધારો કરવો જોઈએ રુચિ અતિ એવી પરિપક્વ બાંધવી જોઈએ સત્સંગ પરાયણ રુચિ ભગવાનના અને ભગવાનના ભક્તના સંગ પરાયણ રુચિ ભગવાન અને ભગવાનના મોટા પુરુષ એના ચરિત્રોને સંભાળવા સમાન રુચિ આવી બધી રુચિ જો પ્રયત્નપૂર્વક વિચારપૂર્વક સંશોધન કરીને પોતાની રુચિમાં સુધારો કરીને કરેલી હોય તો એને સત્સંગની અંદર સુખ ઘણું થાય આ જન્મ છે એ જન્મનો યથાર્થ જે કાર્ય માટે આ જન્મ મળ્યો છે કાર્ય સાર્થક થાય ભગવાનના ભક્તો જ્યારે ભેગા થાય ત્યારે ભગવાનની કથા વાર્તા સત્સંગની વાતો કરે પૂજ્ય ગુરુજીની કૃપાથી લોયાધામ પરિવારની અંદર ઘણા બધા ભક્તો એવા છે કે જેને આવી જ ટેવ છે અને જેને હજુ પણ આવી ટેવની અંદર ઓછપ હોય એને આવી ટેવ ને પાડવી ધર્મદેવ ત્યાં બેઠા શાસ્ત્રોની વાતો કરે છે રસોઈ કરી છે રસોઈ કરીને બધા જમ્યા 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 પછી બીડા પણ બેઠા આવીને ધર્મની પાસ ઉ કરી ગનો હુલાસ એવે સરવાડે બની વાત અગ્નિ લાગી ઉઠ્યો અકસ્માત ઊંચી જ્વાળાઓ ચાલી ગગન ભયભીત થયા બહુમન ગામ કેડે સગડે વિટાયો પ્રજ્વલિત પ્રકાશ દેખાયો ત્યાં તો એક ઘટના ઘટી છે કે જ્યારે આ બાજુ ઉપર બધા ભોજન કરવા બેઠા ત્યારે ભોજન કરીને બધા ધર્મદેવની પાસે આવીને બેઠા એ જ સમયે સુરવાડ ગામમાં આગ લાગી

આખું ગામ ખોબા જેવડા નાના નાના ગામ છપયાની આજુબાજુમાં છે જ્યાં આગળ થોડી વસ્તી હોય જ્યાં થોડા નેશ હોય જ્યાં આજુબાજુમાં ખેતીવાડી હોય પાંચ પચીસ પરિવારો ભેગા થઈને રહેતા હોય એ ગામ ગણાય એવા જે ગામ આ સુરવાડ નામનું ગામ આખું ગામ એ અગ્નિની જ્વાળાઓ જ ફક્ત દેખાય છે લાલ પીળી રાતી જાંબુ વર્ણની અગ્નિની જ્વાળાઓ દેખાય છે આખું ગામ દેખાતું નથી એટલે એમ લાગ્યું કે જાને આખું ગામ સળગી ગયું સુરવાળ તના વાસી જન તેના ઉદાસી થયા છે મન કૃષ્ણ દત્ત પાંડે આદિ જે હાહાકારે સર કરે સહુ તે જે સુરવાડ ગામના લોકો હતા ઉદાસ થઈ ગયા એક બાજુ પર વરસાદ નથી વરસાદને ઉજાણી કરવા માટે આ બાજુ આવ્યા તો એ બાજુ ઉપર પણ આ બાજુ બીજી ઉપાધિ થઈ સંસારની અંદર સંસારી વ્યક્તિઓ સંસારની અંદર રહેવાવાળા હરિભક્તો દરેકને અનુભવ હોય કે ઘણીક વખત ભગવાનની ઈચ્છાથી ભગવાનના ભક્તને તો જે કાંઈ ઉપાધિ માત્ર આવે છે ભગવાનની ઈચ્છાથી આવે છે એક સાંધેન તેર તૂટે એવું ઘણી વખત પરિસ્થિતિ થતી હોય સુરવાડ ગામના લોકોને એમ જ થયું કે એક બાજુ ઉપર એક દુઃખ ટળ્યું નહી ત્યાં બીજું દુઃખ આવ્યું ગામના લોકો કૃષ્ણદત્ત પાંડે જે છે હાહાકાર કરવા લાગ્યા થઈને કરે છે પોકાર ત્રાસા પામ્યા છે અપાર બબ્બે હાથ ઊંચા કરી કે છે ઈષ્ટદેવના નામ જ લે છે જ્યારે દુખ આવે ત્યારે ભગવાનને ઓય ઓયમાં ઓ બાપ એમ ના કરવું જ્યારે દુઃખ દેખાય ત્યારે દુઃખને હરે એવા પરમાત્માને સંભાળવા દુઃખ હારી અને સુખકારી એક મહારાજ જ છે જ્યારે દુઃખ દેખાય જ્યારે દુઃખનો સમો દેખાય ત્યારે બુદ્ધિશાળી હોય ભગવાનનો ભક્ત હોય એને કથા વાર્તાનું અંગ હોય સાંભળી હોય એ જ્યારે દુઃખ પડે ત્યારે બીજું કાંઈ ના કરે પોતાના ઈષ્ટદેવને સંભારે પોતાના જે ધણી છે એને સંભારે માલિકને સંભારે આપણે તો માલિકનો માલ છીએ માલને ચિંતા ન હોય માલિકને જ ચિંતા હોય કોઈ વસ્તુ હોય એ વસ્તુને ચિંતા ના હોય કે હું બગડી જઈશ ઘઉં પડ્યા હોય ઘઉં પડ્યા હોય કોઈ અનાજ કરિયાના વાળાની દુકાનમાં ગોડાઉનમાં તો ઘઉં બગડી જાય એની ચિંતા ઘઉંને હોય એની ચિંતા એના માલિકને હોય કાપડનો વેપારી હોય કાપડ બગડી જાય એની ચિંતા કાપડને હોય એની ચિંતા એ માલિકને હોય એમાં જ્યારે આપણે આપણું તન મન ધન ભગવાનને અર્પણ કર્યું અંત્યના તેરમા પ્રમાણે ત્યારે આપણા માલિક તો સ્વયં પરમાત્મા છે અને જ્યારે આપણા માલિક સ્વયં પરમાત્મા હોય ત્યારે આપણને કઈ પણ દુઃખ અનુભવ થાય તરત પરમાત્માને સંભાળવાના હું તો એની વસ્તુ છું સદગુરુ મુક્તાનંદ સ્વામીને ભક્ત ચિંતામણીના પ્રકરણ પરચા વિભાગની અંદર આવે છે જ્યારે સ્વામીને કષ્ટ આવ્યું જંગલની અંદર ગયા નદી વચ્ચે આવી નદી ઓળંગીને ઓલી પાર જવાનું છે આ બાજુ જંગલ છે અને વાઘના અવાજ થાય છે સાંજ પડવા આવી છે ત્યારે મુક્તાનંદ સ્વામી માટે નિષ્ફળન સ્વામીએ લખ્યું દેખી સમાજ સંકટ તનો મુક્તાનંદને મોદ છે ઘનો કારણ કે થાશે ગમતું ગોવિંદ તનું તે માહી સુજાશે આપનું મુક્તાનંદ સ્વામી કે કદાચ આ દેહ પડી જશે તે તો ભગવાનનું ગમતું છે એમાં આપણું તો કંઈ જવાનું નથી કારણ કે માલ ભગવાનનો છે એમ જ્યારે દુઃખ પડે ત્યારે ભગવાનને સંભાળવા આ બધા ભક્તો છે એ બધા એ ટાઈમે ભગવાનને સંભારે છે બે હાથ ઊંચા કરીને હે રઘુપતિ હે રામચંદ્ર હે મારુતિ તમે છો બલિન્દ્ર આવા સંકટે કરો સહાય હવે તો નથી બીજો ઉપાય રઘુપતિ રામચંદ્રજીને યાદ કરે છે હનુમાનજીને યાદ કરે છે હે પ્રભુ અમે તો તમારા બાળક છીએ અમે તો શક્તિશાળી નથી અમે તો મતિ મંદ છીએ પ્રભુ તમારે જ અમારી રક્ષા કરવાની અમે તો તમારા શરણે છીએ માટેનો ઉપાય છે વચનામૃત ગઢા પ્રથમનું તેત્રીસમું મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે એક એવું ક્યુ સાધન છે કે જે સાધનને વિશે બધા જ સાધન કલ્યાણ અર્થે જેટલા સાધન છે એ તમામ સાધન એક સાધનમાં આવી જાય એવું કયું સાધન છે તપ છે ધર્મ છે ભક્તિ છે વૈરાગ્ય છે જ્ઞાન છે સેવા છે શ્રદ્ધા છે દમ છે તિતિક્ષા છે અસૂયા છે નિર્દંભપણું છે આવા અનેક સાધનો અનેક સદ્ગુણો એને મધ્યે એક સાધન એવું કયું છે કે જે એક સાધન કરે

मैं मति मंद कछु नहीं जानू नहीं कछु तुम से हित बाय ग्रहे के लाज है तुमको तुम संग मेरी जीत बिसर न जा जो मेरे मीत मैं मति मंद कछु नहीं जानू आश्रो त्यारे ज थाई કે જ્યારે પોતાનું બળ ઘટે પોતાને નિર્બળ માને અને ભગવાનને બળવાન માને પોતાને મતિમંદ માને અને ભગવાનને ભગવાનને મતીના ભંડાર માને પોતાને મારાથી કોઈ સાધન નહીં થઈ શકે હું તો તરી શકું એમ છું જ નહીં મને તારવાવાળા તો પ્રભુ આપ જ છો જેમાં બળ સંપૂર્ણ બહુનામીનું કહેતા બળ સંપૂર્ણ ભગવાનનો એને આશરો કહેવાય જેમાં બળ સંપૂર્ણ મોટા પુરુષોનો એને આશરો કહેવાય જેમાં બળ કેવળને કેવળ સંતો ભક્તોને આ સત્સંગનો એને આશરો કહેવાય પણ જીવને જન્મો જન્મથી નિર્બળ અલ્પ બુદ્ધિવાળો જીવ કોઈ પ્રકારની શક્તિ કે સામર્થ્ય વિનાનો જીવ એવો જીવ પંચ વિષયમાં આસક્ત જીવ એવો જીવ જે છે એ જીવાત્માને જન્મો જન્મથી અહમ ગ્રંથિ છે જે ગ્રંથિની ગાંઠ એટલી બધી મજબૂત બાંધેલી છે એ જીવે પોતે જ ખેંચી ખેંચીને બાંધી છે જન્મો જન્મથી એ અહમ ગ્રંથિની ગાંઠ એવી છે કેને વારે વારે એમ થાય હું કરું છું ને હું આમ કરી દઈશ પણ જ્યારે એમ થાય કે મારાથી શું થાય કરે તો મહારાજ કરે મોટા પુરુષો કરે ભગવાનના સંતો ભક્તોનો રૂડા આશીર્વાદ કરે ભગવાનના સંતો ભક્તોનો સહકાર કરે મારાથી શું થાય જ્યારે એવો આશરો આપણે લઈએ ત્યારે દરેક કાર્યમાં ભગવાન ભળે આશરોવાળો સદા સુખી અહીંથી આપણે ઇન્ડિયા જવું હોય ઓસ્ટ્રેલિયા જવું હોય લંડન જવું હોય કે અહીંથી કોઈ પણ જગ્યાએ બીજે જવું હોય તો આપણે દરિયો આટલો મોટો ઓળંગવો હોય આપણે એવું કહીએ મને તરતા આવડે છે હું દરિયામાં પડું અને તરતો બહાર નીકળી જવું તો ન નીકળાય તરત આપણે સ્વીકારી લઈએ છીએ કે પ્લેનનો આશરો મારે લેવો જ પડશે સ્ટીમરનો આશરો મારે લેવો જ પડશે એમ જીવનની અંદર દરેક શ્વાસોશ્વાસ આ જગત તો પરિવર્તનશીલ છે ક્યારેક સુખના પ્રસંગો હોય ક્યારેક દુઃખના પ્રસંગો હોય આ જગતનો એક ક્રમ છે સતત આવવાના જ છે કોઈના પણ જીવનમાં જે વ્યક્તિ આ પૃથ્વી પર છે એ પૃથ્વીના દરેક પૃથ્વી પરના દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને પ્રસંગો સમયે સમયે આવવાના જ છે કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે સદાય આ પૃથ્વી પર સુખી રહ્યો હોય અને કોઈ એવો વ્યક્તિ નહીં હોય જે આ પૃથ્વી પર સદાય દુખી રહ્યો હોય એ પ્રસંગો આવવાના છે પણ એ પ્રસંગોમાં એક સરખી સ્થિતિ રાખે એવો જો કોઈ આધાર હોય તો પુરુષોત્તમ નારાયણનો આશરો છે ગુરુજી જેવા મોટા પુરુષનો આશરો છે સંતો ભક્તોના સત્સંગનો આશરો છે એ આશરો છે એ આપણને સદાય સુખ અને દુઃખના પ્રસંગો તો આવવાના જ છે પણ એની વચ્ચે સતત આપણને એક સરખા એક સ્થિતિમાં રાખી મૂકે ધર્મ દેવ દરેકને કે છે જ્યારે આ બધા પ્રભુ અમે તો તમારે છીએ ત્યારે ધર્મદેવ કે છે તમે ગભરાશો મન રક્ષા કરશે શ્રી ભગવન ઘનશ્યામે જાણી લીધું મન કર્યું પિતાનું સત્ય વચન ધર્મદેવ કે ચિંતા ના કરશો ભગવાન તમારી રક્ષા કરશે અને જયારે પિતા આવું બોલ્યા ત્યારે સ્વયં પરમાત્મા ભગવાન શ્રીહરિએ નક્કી કર્યું કે હવે પિતા બોલ્યા છે એટલે મારે રક્ષા કરવી પડશે એટલે જ આશરો ભગવાનનો કરવો અથવા ભગવાનનો ન કરવાની આપણી કેપેસિટી હોય કે ભગવાન સુધી ન પહોંચી શકે તો મોટા પુરુષનો કરવો તો ભગવાન અને ભગવાનના ભક્તના આશરે કરીને વાદળ જેવા દુઃખ ટળી જાય છે સદગુરુ ગુણાદિતનંદ સ્વામી કે છે મહારાજ પણ વચનાવતમાં કહે છે ભગવાનને ભગવાનના ભક્તનો જ્યારે આશ્રિત થાય ત્યારે ભગવાનના ધામને પામી જાય છે જે ભગવાનને ભગવાનના સંતનો આશ્રિત છે ને અંધકાળે ભગવાનને ભગવાનના સંતના દર્શન થાય છે મહારાજના વચન છે આશ્રિત ભગવાનના પણ થવાય છે અને જ્યાં સુધી ભગવાનના આશ્રિત થવાની અંદર આપણી સંપૂર્ણ કેપેસિટી નથી થઈ ત્યાં સુધી પ્રથમ તો ભગવાનના મોટા પુરુષના આશ્રિત થવું પડે છે આશ્રિત હું એના આશરે છું અને એવા મોટા પુરુષ પછી એ જે વચન કે એવું ભગવાન કરે એટલે આપણી રક્ષા થાય માટે આશરો ભગવાનનો ભગવાનના મોટા પુરુષનો ભગવાનના સંતો ભક્તોનો રાખવો જ્યારે આવું કીધું ત્યારે મહારાજે નક્કી કર્યું હવે મારે રક્ષા કરવી જ પડશે એમ જાની ઈચ્છા ઉરલાવી ચંદન પુષ્પ વૃષ્ટિ કરાવી વાલાએ ની બુજાવી નાખ્યો તનો રંગ રાખ્યો લો ઉપરથી ચંદન અને વૃષ્ટિ કરી અને પેલો અગ્નિ લાગેલો ગામમાં એ આખો અગ્નિ ઓલવી નાખ્યો એમ પ્રગટ પરચો દેખાડ્યો અગ્નિને તરત શાંત પમાડ્યો માટે અદ્ભુત ચરિત્ર જોઈ સર્વેલો કર્યા મન મોઈ કૃષ્ણ દત્ત આદિ થયા મગ્ન કહે ધર્મ ને થઈ એક અગ્નિ શાંત પડી ગયો આજ તમારા પ્રતાપે મહારાજ કૃષ્ણ દત્ત કે તમારા પ્રતાપે અગ્નિ શાંત થઈ ગયો તમે કીધું ને કે રક્ષા કરશે શાંત થઈ ગયો ધર્મદેવ કહે સોનો વાત તેની વિકતી બતાવું વિખ્યાત ઓલા બધા કે ધર્મદેવ તમે શાંત પાડી દીધું એમ ત્યારે ધર્મદેવ કે એવું નથી તમને સાચી વાત કહવા બંધ કેમ થયો અગ્નિ અગ્નિ શાંત પમાડ્યો છે જેને કરી સંકાટ સહાય તેને જેને અગ્નિને શાંત પમાડ્યો છે ને એ હું નથી ધર્મદેવ કે એ મારી તાકાત નથી હું તો બોલ્યો છું ખાલી પણ કરવાવાળા તો કોઈ ઓર છે તેના દર્શન થાય તમને એવો નિશ્ચય થયો છે અમને સુરવાળ તરફથી એવ આવતા દેખ્યા શ્રી વાસુદેવ કંઠે પુષ્પના હાર પહેરી લીધા છે નાના પ્રકાર પુષ્પની પ્રભુજી એ દર્શન થાય અને એનો નિશ્ચય થાય એવું ધર્મદેવ કે તમને હું કહું બતાવું ત્યાં તો સુરવાડ ગામ તરફથી ઘનશ્યામ મહારાજ ચાલે આવે માથા ઉપર ફૂલની ટોપી છે હાથમાં ફૂલની છડી છે કંઠની અંદર પુષ્પના હાર છે એવા આવે છે ધર્મ કુમાર દેખી ઉભા થયા નર નાર દોડીને ગયા તે સામા સર્વ પગે લાગી બોલ્યા તજી ગર્વ ત્યાં તો લોકોએ આ જોયું એટલે હામાં દોડીને ગયા અભિમાન છૂટી ગયું કાં તો નાનું છોકરું છે એમ થયું કા તો બહુ મોટા ભગવાન છે હે હરિ કૃષ્ણ હે ઘન શ્યામ અમને ઉગાર્યા ને ઠામ માટે તમે છો પૂરન બ્રહ્મ અમે જાણી લીધો એ મર્મ એમ કહીને સર્વ સંગાથ આવ્યા ધર્મ સમીપે સનાથ ધર્મ પાસે જુએ સહુજન પાસે બેઠા દીઠા ભગવન જયારે આ લોકો સુરવાડ ગામ તરફથી મહારાજને આવતા જોયા હામાં દોડ્યા ત્યાં જઈને ભગવાનની સ્તુતિ કરી કે હે પ્રભુ તમે તો બાળક નથી તમે તો પરબ્રહ્મ છો ત્યાં કરીને દર્શન કરીને પાછા આવ્યા તો ધર્મદેવ પાસે મારા તો બેઠા હતા આ જોયું તો વધારે આશ્ચર્ય લાગ્યું એમ કહીને સર્વ પામ્યા આશ્ચર્ય જોઈ બે રૂપ આ તો અકળ વાત અનુપ પામે આશ્ચર્ય જોઈ બે રૂપ આતો પિતા પાસે રહ્યા બીજે રૂપે સુરવાડ ગયા ત્યાં જઈને અગ્નિ બુજાવ્યો દુખ ડુંગર પાછો હઠાવ્યો બધાઈને પછી પરસ્પર બધા વાત કરવા લાગ્યા કે આ ઘનશ્યામ તો બહુ ચમત્કારિક છે એક સ્વરૂપે તો ધર્મપિતા પાસે રહ્યા અને બીજા ગામે સુરવાડ ગામનો બધોય અગ્નિ બુજાવી દીધો બધાઇને બહુ આનંદ આનંદ થઈ ગયો મહારાજનો નિશ્ચય થયો મહારાજને પ્રણામ કર્યા અને સૃષ્ટિમાં પછી વરસાદ થવા લાગ્યો આ જે અગ્નિ બુજાવ્યો એનાથી બધાને મને બહુ આનંદ આનંદ વધી ગયો મંગલકારી શ્રી ઘનશ્યામ મનોહર મૂર્તિ સુખ ધામ કરી લીલા બળેવને દિન તેન વાત કરું છું નવીન હવે અયોધ્યા પ્રસાદજી મહારાજ કે પાછી ભગવાને એક વખત બળે એટલે રક્ષાબંધન ઉપર એક લીલા કરી હતી એ હું કહું છું બંધુ પિતા સંગે બહુ નામી સ્નાન કરવા ચાલ્યા છે સ્વામી પ્રાતકાળમાં તૈયાર થયા નારાયણ સરોવરે ગયા શૌચ વિધિ કર્યો છે જે ત્યાંય સ્નાન કાજ પેઠા જડમાય સારી રીતે કર્યું છે મજન પછી બાર આવ્યા ભગવન રક્ષાબંધનના દિવસે સવારમાં રામ પ્રતાપજી અને પિતા સાથે મહારાજ સ્નાન કરવા માટે ગયા નારાયણ સરોવરે ગયા ત્યાં શૌચવિધિ વિધિ કર્યું સ્નાન કરી અને પછી ત્યાં આગળ અનંત દેવો એ વખતે આવ્યા મહારાજ માટે વસ્ત્રને ઘરેના લઈને અને મહારાજને પહેરાવ્યા એ બધા દેવો ત્યાં ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા અને મહારાજને પ્રાર્થના કરે છે પ્રભુ આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે પૂજા કરવાની ઈચ્છા અમને કરીએ પ્રાર્થના તમને ત્યારે શ્રી હરિ કે બહુ સારું આવો પૂજા કરો તમે વારું દેવતાઓ કે આજે રક્ષાબંધનનો દિવસ છે પ્રભુ એટલે અમારે તમારી પૂજા કરવી છે ત્યારે મહારાજ કે વાંધો નહીં આવો તમે પૂજા કરો ત્યારે બધા દેવતાઓ આવ્યા મહારાજની પૂજા કરી રક્ષાનું બંધન કર્યું રક્ષા બાંધી મહારાજને કંકોનો ચાંદલો કર્યો અને પછી પગે લાગી અને ત્યાં આગળ ઉભા રહ્યા મહારાજની સ્તુતિ કરવા લાગ્યા પછી દેવતાઓને સંતોષ થયો મહારાજના દર્શનથી પૂજનથી પછી દેવતાઓ ત્યાં આગળ ઊભા ઊભા જ્યારે આવી રીતે સ્તુતિ કરે છે છપ્પયા અંદર વાત ચાલી કે નારાયણ સરોવરે તો કંઈક ચમત્કાર થયો છે કોઈક એવા પુરુષો નારાયણ સરોવરના કિનારે આવીને ઘનશ્યામ મહારાજની પૂજા કરે છે જેને આપણે જોયા ના હોય દેવતાઓ આવ્યા આવ્યા છે છે દોડી દોડી જુએ જ્યાં રહ્યા સુખકારી રાખડીએથી ભરાયા હાથ ત્યારે વિચારે યોગી નાથ આખો હાથ મહારાજ નો રાખડીઓથી ભરાઈ ગયો કેટલા બધા દેવતાઓ આવ્યા બધાએ રાખડી બાંધી કે હે પ્રભુ તમે અમારી રક્ષા કરજો રક્ષા કરવાવાળા તો એક જ છે પુરુષોત્તમ નારાયણ અને પુરુષોત્તમ નારાયણને અખંડ ધારી રહેલા મહાપુરુષો કાળ કર્મને માયાથી આ બે જ એવા છે કે જે છોડાવી શકે કારણ કે કાળ કર્મ અને માયાથી જે પર હોય એવા જ કાળ કર્મને માયાથી છોડાવી શકે અને એવા ભગવાન પોતે છે અને ભગવાનને અખંડ ધારી રહેલા મહાપુરુષો છે કોટી સોહાવ્યું વપુ બતાવ્યું હજારો હજારે મુખ જોય અવયવ અવ સોત થયા સોય અલૌકિક થયા છે દર્શન દી થયા સર્વ પ્રસન્ન બાકી રહ્યા તા બીજા જે દેવ તેમને પૂજા કરી છે એવ હવે થયું એવું કે આખી રાખડીઓથી બધું હાથ ભરાઈ ગયા હવે આટલા બધા દેવતાઓ બધા પૂજન કરવાનું મહારાજે ત્યાં બધાયને હજાર મુખવાળા દર્શન વિરાટ સ્વરૂપોએ દર્શન દીધા અને પછી દેવતાઓએ પ્રસન્ન થઈ જે બાકી બધા દેવો રહ્યા હતા થોડા દેવોએ પૂજા કરી ત્યાં તો હાથ ભરાઈ ગયો રાખડીઓથી એટલે પછી ભગવાને મોટું સ્વરૂપ ધારણ કર્યું હજારો હજાર મુખ અને પછી બધા દેવતાઓ જે બાકી રહી ગયેલા હતા એ બધાએ પૂજા કરી દે કંકુ ચાંદલા કર્યા અપાર બાંધી રક્ષાયો સુંદર સાર પગે લાગી ઉભા કરી પ્રેમ નારાયણ સરોવરે એમ મરાળ વેષ્ટિત જેમ સર એવા શોભી રહ્યા યોગી વર સરોવર પાછળ સગડે થઈ સ્થળે જેવી રીતે ભરાયેલું આખું સરોવર હોય એવી રીતે દેવતાઓ નારાયણ સરોવર બધી બાજુ પર દેવતાઓ 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 થઈ ગયા તેત્રીસ કરોડ દેવતાઓ બધા ભગવાનની સ્તુતિને પૂજન કરવા માટે આવ્યા એ નારાયણ સરોવર આજે પણ છપ્પયામાં જ્યારે છપ્પયાની યાત્રાએ જાઓ ત્યારે છપૈયાની અંદર નારાયણ સરોવર પ્રવેશતા જ પાદરમાં જ આવે છે ત્યાં નારાયણ સરોવરની અંદર સ્નાન કરવું એનું જળ માથે ચડાવવું એ જળને ભરી લેવું જ્યારે આવા મહારાજના પ્રસાદીના તીર્થોમાં જઈએ ત્યારે ત્યાં લીલ છે કે ત્યાં આગળ થોડું એક બાજુ પર કંઈક થોડું ગંદુ છે આવા કાંઈ વિચારો કે સંકલ્પો ન કરવા આપણી શ્રદ્ધા મુજબ સ્નાન કરવું સ્નાન ન થઈ શકે તો માથે પાણી ચડાવવું પણ ત્યાં એવી દિવ્ય ભાવનાઓ કરવી કે જે જળની અંદર સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સ્નાન કર્યું જ્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન માટે આવા મોટા મોટા દેવતાઓ આવ્યા જે નારાયણ સરોવરની અંદર મહારાજે રોજ સ્નાન કર્યું છે રોજ ધર્મદેવ અને રામ પ્રતાપજી જેવા મહામુક્તોએ જેમાં રોજ સ્નાન કર્યું છે એ નારાયણ સરોવર કેટલું પવિત્ર હોય આમ દરેક તીર્થોમાં જ્યાં જ્યાં મહારાજ વિચર્યા છે દરેક તીર્થોની અંદર જ્યારે જઈએ ક્યારેક અવ્યવસ્થા હોય ક્યારેક આયોજકોની નિષ્કાળજીના કારણે કોઈ અવ્યવસ્થા થયેલી હોય વ્યવસ્થાની જેવી જોઈએ એવી સુખ સગવડતાઓ ના હોય કે ક્યારેક કંઈક આપણે એવા જોઈએ કે જે કાર્યકર્તાઓની કાર્ય કરવાની

કાળ ના કાળ દેવ ના દેવ ધર્મ ના બાળ કરે પ્રાર્થના સહુ દેવ વળી પુષ્પ વરસાવે એવ દેવતાઓ બધાય પ્રાર્થના કરે છે હે સર્વ અવતાર ના અવતારી હે સર્વોપરી હે ઈશ ના ઈશ હે કાળ ના કાળ તમે આ બ્રહ્માંડમાં એક જ વખત આવો છો જ્યારે એક વખત અક્ષરધામમાંથી આવો છો ત્યારે જ દર્શન શક્ય થાય છે વિરાટ નારાયણના પચાસ વર્ષ ઓગણપચાસ વર્ષ દોઢ પહોર પૂર્ણ થયા ત્યારે તમે આ બ્રહ્માંડમાં પધાર્યા ને અમારા જેવા તુચ્છ જીવાત્માઓને તમારા દર્શન થયા અમારા મોટા ભાગ્ય છે આવું દેવતાઓ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરે છે તેટાને શ્રી હરિ બલવન બોલ્યા પિતાને પ્રત્યે વચન હે પિતાજી ચાલો જઈએ ઘેર કરો બેઠક ત્યાં રૂડી પેર એવું સુની હરિ પ્રસાદ ત્યાંથી ઉઠા છે આની આહલાદ બેઉ પુત્ર સહિત પાવન સાથે બીજા છે હજારો જન આવ્યા ઘર આગે ચોક જ્યાંય આંબલી હેઠે ચોતરો ત્યાંય કોટી શીરસા બેઠા છે તે સ્થળે ત્યારે ભાભી આવ્યા છે તે પડે બીજા બાય ભરાની છે ગની શોભા જુએ છે શ્રી હરિતની અલૌકિક સ્વરૂપ દેખાય સુવાસીની આદિ હર ખાય મારા ત્યાંથી આવીને આંબલી નીચે બેઠા અને ન્યા આગળ જે જોવે ઓલું વિરાટ સ્વરૂપના ન્યાય દર્શન થાય ભાભી આવ્યા બીજી બધી બાઈઓ આવી ભગવાનની આ બધી શોભા જોઈ ભગવાનને રાખડીઓ બાંધેલી જોઈ એ બધું જોઈને બહુ રાજી થયા એ સમય આવ્યા છે ગણેશ સુધી બુદ્ધિ સહિત જયેશ લક્ષ લાભ બેઉ પુત્ર રીધિ સિદ્ધિ એ સાથે આવ્યા છે શુભ અને લાભ એ બે પુત્ર આવ્યા છે અને બધા આવી આવતા જોયા શ્રી અવિનાશે ઉભા થઈને મળ્યા અવકાશે શૈલ સુતા સુતે હરી કરે પ્રાર્થના ફરી ફરી ત્યાં તો મહારાજે જોયા એટલે મહારાજ એમને હામા જઈને મળ્યા ગણપતિએ શૈલ ગણપતિએ ત્યાં આગળ પૂજા કરી ભગવાનની અને પૂજા કરીને પ્રાર્થના કરી દુધુંબિતાના શબ્દ પાર થવા લાગ્યા આકાશ મોજાર અતિ આનંદ આનંદ સાર થઈ રહ્યો જય જય કાર પછી આજ્ઞા માગી રત્રી દસ થયા આકાશ માર્ગે અદ્રશ્ય શ્રીહરિએ ધર્યું મૂળ રૂપ બેઠા બાળક રૂપે અનુપ આજ્ઞા માગી અને પછી બધા એ આકાશ માર્ગે ગણપતિનો આખો પરિવાર ત્યાંથી જતા રહ્યા ત્યારે પાછું મૂળ રૂપ ધારણ કર્યું અને બાળક રૂપે થયા મહાદ્ભુત દેખ્યું ચરિત્ર સહુજન થયા છે પવિત્ર ગય પોત પોતાને ઠેકાને પ્રભુના પ્રભુ હરીને જાને બધા આ ચરિત્ર જોયું બધા પોતપોતાને ઘેર ગયા પણ મનની અંદર એવું જાણે છે કે આ ઘનશ્યામ મહારાજ છે તો પ્રભુના પ્રભુ છે જેને આપણે આજ દિવસ સુધી પ્રભુ માનતા આવ્યા છીએ એવા જે કોઈ આ પૃથ્વી પર અવતારો છે કે જે કોઈ દેવતાઓ છે સર્વના જે કોઈ ઈશ આપણે અત્યાર સુધી માન્યા છે જેને આપણે આપણા દેવ માન્યા છે એવા ઈષ્ટ દેવના પણ ઈષ્ટ દેવ એવા જે ઈશ છે એના પણ ઈશ એવા જે ઈશ્વર છે એના પણ ઈશ્વર એવા જે દેવતાઓ છે એના પણ દેવ એ તો આ ઘનશ્યામ મહારાજ છે મહારાજનો સર્વોપરી નિશ્ચય કર્યો છે નારાયણ સર છે પરવ સર્વ સર્વ તીર્થમય સર્વતીપ્રબળે વને દિન જાય એહ સરોવર માહી નાય નારાયણ સરોવર છે એ પરમ પવિત્ર છે સર્વ તીર્થ એની અંદર સમાયેલા છે કારણ કે નિત્ય એની અંદર ભગવાન શ્રી હરિ સ્નાન કરે છે બાંધે રાખડી શ્યામ જે ભગવાનને આવી રીતે રાખડીઓ બાંધે ભગવાન એની ઉપર રાજી થશે રક્ષાબંધનના દિવસે ભગવાનને રાખડી બાંધે છે સદગુરુને રાખડી બાંધાય છે સંતોને રાખડી બંધાય છે કારણ કે એ પર્વનો એક એક ઉદ્દેશ એવો છે કે બેન ભાઈને રાખડી બાંધે અને ભાઈ એની રક્ષા કરે એવો એક ભાવના છે અને ભાઈને અમરત્વની ભાવના બેન કરે છે એવી રીતે એ રાખડી બાંધવાનો રિવાજના તો બેન ભાઈનો છે સમાજની અંદર પરંતુ બળી અને લક્ષ્મીજી ત્યારથી એ કથાની શરૂઆત થઈ લે ત્યારથી એ પર્વ રક્ષાબંધનનો ચાલે છે પરંતુ સત્સંગની અંદર પણ ભગવાનને ભગવાનના સદગુરુને ભગવાનના સંતોને ભગવાનના ભક્તોને રક્ષા બંધાય છે સંતો પણ એ દિવસે રક્ષા બાંધે છે કે જેનાથી ભગવાનના ભક્તની રક્ષા હંમેશા થાય સદગુરુ રક્ષા બાંધતા હોય ગુરુજી જેવા કે જેનાથી ભગવાનના ભક્તો સંતો આપણે આપણી કર્મ માયાથી રક્ષા થાય એવા આશીર્વાદ રૂપ રૂપે સદગુરુ પણ રક્ષા બાંધતા હોય છે અહીં લખે છે કે આવી રાખડીઓ ભગવાનને જે બાંધશે ધર્મ અર્થ મોક્ષ અને કામની પ્રાપ્તિ અને મહારાજ કરાવશે એથી શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભુમાનંદ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી પ્રસાદજી રામચરણજી સંવાદે ધર્માદિક ચૂડાવનમાં મેઘ ઉજાણી કરવા ગયા એ નામે અઠ્ઠાણું તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્મ આત્મજમ वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामीनारायणं नीलकण्ठं भजे श्रीगणश्याम